નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઝી ચોવીસ કલાકનું ડિજિટલ પ્લેટફોર્મ અને હું છું આપની સાથે દીક્ષિતા જ્યારે જ્યારે લગ્નની વાત આવે છે ત્યારે ત્યારે દરેક પરિવારના સભ્યો સૌથી પહેલાં કુંડળી મેળવવાની વાત કરે છે આ માટે છોકરો અને છોકરી બંનેના વર્ણને મેચ કરવામાં આવે છે અને એ પરથી એ જાણવામાં આવે છે કે એક બંને એકબીજા માટે બન્યા છે કે નહીં તો આપને જણાવી દઈએ કે લગ્નની બાબતમાં કુંડળીનું મળવું ખૂબ જ ખાસ માનવામાં આવે છે અને તેમાં પણ ઘણા લોકો માને છે કે જો કોઈને છત્રીસમાંથી છત્રીસ ગુણ મળે તો તે ખૂબ જ શુભ માનવામાં આવે છે પણ એવું નથી કુંડળી મેળવવાના નામે લોકો ફક્ત ગુણો મેળવે છે પણ લગ્ન માટે ફક્ત ગુણ નહીં પરંતુ ઘણી બધી વસ્તુઓ જોવી મળે છે અને એટલે જ અમે આપને જણાવીશું આ વિડીયોમાં કેટલા ગુણ મળે તો તેને સારું કહેવાય જો કોઈ બે વ્યક્તિના અઢારથી ઓછા ગુણ મળે તો એવા લગ્ન સફળ થવાના ચાન્સ ઘણા ઓછા રહે છે જો કોઈ બે વ્યક્તિના અઢારથી પચીસ ગુણ મળે છે તો તે લગ્ન માટે સારું માનવામાં આવે છે આ સિવાય જો કોઈ બે વ્યક્તિના પચીસમાંથી બત્રીસ ગુણ મળે છે તો આવા લગ્ન ઘણા સફળ માનવામાં આવે છે જો કોઈ બે વ્યક્તિના બત્રીસથી છત્રીસ ગુણો મળે છે તો આ ખૂબ જ શુભ માનવામાં આવે છે છત્રીસ ગુણો મળવા એ સફળ લગ્નની નિશાની છે આપને આવો સવાલ થતો હશે ગુણો મળવા એ કુંડળી મળવાનો એક ખૂબ નાનો ભાગ છે માત્ર ગુણો મેળવવાથી જ લગ્ન જીવનની સફળતા કે નિષ્ફળતા વિશે જાણી શકાતું નથી ઘણી વખત એવું જોવા મળે છે કે છત્રીસના છત્રીસ ગુણ મળવા છતાં પણ વ્યક્તિના લગ્ન સફળ નથી થતા કારણ કે ગુણો સિવાય કુંડળીમાં અન્ય ગ્રહોની સ્થિતિ પણ જોવી પડે છે આ સાથે એ પણ જોવામાં આવે છે કે લગ્ન સ્થળના માલિકની સ્થિતિ શું છે કુંડળીમાં સાતમું ઘર લગ્નનું સ્થાન છે અને કુંડળીના સાતમા ઘરથી એ પણ જાણી શકાય છે કે તમારા જીવનસાથીનો સ્વભાવ કેવો રહેશે અને સાથે સાથે મંગળ દોષની તપાસ કરવી પણ ખૂબ જરૂરી છે જ્યારે પણ લગ્ન માટે કુંડળી મેળવવાની વાત આવે ત્યારે મંગળ દોષની તપાસ કરવા પણ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે જો કોઈ વ્યક્તિને કુંડળીમાં મંગળ ચડતા ઘરથી પહેલાં બીજા ચોથા સાતમા આઠમા અને બારમા ભાવમાં હોય તો તે વ્યક્તિ માંગલિક કહેવાય છે એટલે કે જો કોઈ માંગલિક વ્યક્તિ સાથે માંગલિક વગરની વ્યક્તિ લગ્ન કરે છે તો આવા લગ્ન તૂટી જવાની સંભાવના વધારે રહે છે આશા રાખીએ કે આપને આ વીડિયો ગમ્યો હશે આવા જ વિડીયો માટે જોડેલા રહો ઝી ચોવીસ કલાક સાથે